ઠંડીની સીઝનમાં મગફળી ખાવાની મજા આવે છે. મગફળીની તાસીર ગરમ હોય છે, જે ઠંડીમાં ખાવાથી હેલ્થને ફાયદો કરે છે. મગફળી ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ પણ થતા હોય છે. તાપમાનમાં ઘટાડા સાથે શિયાળાની સીઝનની શરૂઆત થઈ ચૂકી છે અને ઋતુમાં બદલાવ સાથે લોકોની જીવનશૈલી પણ બદલાવા લાગી છે. આ ઋતુમાં ઘણીવાર આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જતી હોય છે અને જેના કારણે જ આપણે અનેક પ્રકારની સમસ્યાઓનો ભોગ બનીએ છીએ. આવી સ્થિતિમાં આ સીઝનમાં તમારી જાતને સ્વસ્થ રાખવા માટે તમે તમારા આહારમાં હેલ્ધી ફૂડનો સમાવેશ કરો તે જરૂરી છે. મગફળી હેલ્ધી ફૂડમાંથી એક છે, જેને શિયાળામાં ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. મગફળીમાં પ્રોટીન, ચરબી, ખાંડ હોય છે. જે લોકો ઈંડા નથી ખાતા તેમના માટે મગફળી એક સારો વિકલ્પ છે. મગફળીમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. મગફળીનું પ્રોટીન દૂધ જેવું જ હોય છે, એની મુલાયમતા ઘી જેવી હોય છે. મગફળી વજનને કંટ્રોલ કરશે. મગફળીમાં ઓઇલની માત્રા વધારે હોય છે, જેનાથી લોકોને એવું લાગે છે કે વજન વધે છે. જો કે આ વાત ખોટી છે. તમે સીમિત માત્રામાં મગફળી ખાઓ છો તો નુકસાન નથી થતું. મગફળીમાં અનેક રીતના પોષક તત્વો હોય છે. આમાં હેલ્ધી અનસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે અને જે વજન ઉતારવા માટે સારું છે. મગફળીમાં પ્રોટીન અને ફાઈબર પણ વધારે હોય છે. આ માટે મગફળીનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને એવો તમને અહેસાસ થાય છે. એવામાં તમે વારંવાર ખાતા નથી. આમ જો તમે તમારું વજન કંટ્રોલ કરવા ઈચ્છો છો તો મગફળી ખાઓ. જંક ફૂડ કરતા મગફળી એક સારો ઓપ્શન છે. મગફળી હાર્ટને પણ સ્વસ્થ રાખશે. મગફળીનું નિયમિત સેવન કરવાથી હાર્ટ ડિસીઝ થવાનો ખતરો ટળી જાય છે. આ વાત અનેક પ્રકારની સ્ટડીમાં પણ સાબિત થઈ છે. મગફળીમાં મેગ્નેશિયમ, કોપર, એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે અને જે હેલ્ધી હાર્ટ માટે પણ બહુ જ જરૂરી છે. તમે મગફળીનું નિયમિત સેવન કરો છો તો માંસપેશીઓ મજબૂત થાય છે અને આ સાથે આંખોની રોશની પણ તેજ થાય છે. હેલ્ધી ત્વચા થશે. જી હા, મગફળી ખાવાથી ત્વચા હેલ્ધી બની રહે છે. તેમાં જોવા મળતા વિટામિન સી અને વિટામિન ઈ ત્વચાને સ્વસ્થ બનાવે છે. ઠંડીની સીઝનમાં મોટા ભાગના લોકોની સ્કીન ડ્રાય થઈ જતી હોય છે અને આ માટે તમે મગફળીનું તેલ સ્કીન પર લગાવી શકો છો. અનેક ગણા ફાયદા થાય છે. મગફળીના તેલમાં રહેલી તાકાત તમારા ફેસ પરની કરચલીઓને પણ દૂર કરવાનું કામ કરે છે. એક એવું સંશોધન પણ થયેલું છે કે સ્કીનની જે કરચલીઓ છે એ દૂર કરવા માટે પણ મગફળીમાં જે ઓઇલ રહેલું છે એ આપણને મદદરૂપ થાય છે. તો મગફળીનું સેવન આપણે હેલ્થ માટે, સ્કિન માટે, ઇમ્યુનિટી પાવર વધારવા માટે, હાર્ટના હેલ્થ માટે ખૂબ જ સારું રહે છે. બાળકોના વિકાસમાં મદદરૂપ કરે છે મગફળી. મગફળીમાં ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીનની મોટી માત્રા મળે છે, જે સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે શારીરિક પ્રવૃત્તિ પછી સ્નાયુઓને રિકવર કરવામાં પણ મદદ કરે છે અને શારીરિક વિકાસમાં સુધારો કરે છે. કેન્સરથી પણ બચાવે છે મગફળી. મગફળીમાં રહેલા પોષક તત્વો કેન્સર સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. તેમાં હાજર ફાયટોસ્ટેરોલ પ્રોસ્ટેટ ગાંઠના જોખમને 40% સુધી ઘટાડે છે. તે કેન્સરના કોષો શરીરના અન્ય ભાગોમાં ફેલાવાની સંભાવનાને લગભગ 50% ઘટાડે છે અને તેમાં રહેલું રેઝવેરાસ્ટ્રોલ પણ કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદરૂપ છે. સગર્ભા મહિલાઓ માટે ફાયદાકારક છે મગફળી. ફોલેટ એ એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે, ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન મહત્વપૂર્ણ છે અને તે ન્યુરલ ટ્યુબની ખામીના જોખમને ઘટાડે છે. મગફળી ફોલેટનો સારો સ્ત્રોત છે, જેના કારણે તે ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ ફાયદાકારક છે. જો કે કોઈ પણ વસ્તુ ખાવાનો સમય અને માત્રા પણ નક્કી કરવી જોઈએ. મગફળીની તાસીર પ્રમાણે તે રાત્રે ન ખાવી જોઈએ. તો મગફળી દિવસમાં એક મુઠ્ઠી જેટલું એનું સેવન કરવું જોઈએ, એટલે કે 100-150 ગ્રામ મગફળીનું તમે સેવન કરી શકો છો. મગફળી ક્યારે એનું સેવન કરવું જોઈએ? તો મગફળી સવારના સમયે, બપોરના સમયે અથવા બપોરના 4 વાગ્યાના સમયે. રાત્રે એનું સેવન ના કરવું જોઈએ. દૂધની સાથે, આઈસ્ક્રીમની સાથે એ બધી વસ્તુ જે પચવામાં ભારે છે, કારણ કે દૂધની સાથે મગફળી ખાશો તો પણ એ થોડું નુકસાન કરશે. મગફળીમાં પણ પ્રોટીન વધારે છે અને દૂધમાં પણ પ્રોટીન વધારે છે. વધારે પડતું પ્રોટીનનું સેવન કરવાથી એ કફ રિલેટેડ રોગો કરે છે, ડાયજેશન રિલેટેડ રોગો કરે છે. આઈસ્ક્રીમની સાથે મગફળી ખાશો, મગફળી ખાધા પછી આઈસ્ક્રીમ ખાશો તો એ પણ પચવામાં ભારે બને છે.